હોય તો મને કહી શકો કે સર મને આ દાખલામાં ખબર પડી નથી. આજે આપણે બંને ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. રિવિઝનમાં રિવિઝન કરતા પહેલા તમારે એક વસ્તુ યાદ હોવી કે આપણને સૂત્રો બધા આવડવા, બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જે જે અમુક વિધેયો લખાવ્યા છે તેના પ્રદેશ અને વિસ્તાર આપણને બરોબર આવડવા જોઈએ. ગણની અંદરના જે સૂત્રો છે, જે વ્યાખ્યાઓ છે, શબ્દથી શબ્દ વ્યાખ્યા નો અર્થ વાંધો નથી. ફિઝિક્સમાં શબ્દથી શબ્દ વ્યાખ્યા યાદ રાખવાની છે મિત્રો, પણ અહીંયા તમારે એ વ્યાખ્યાનો કોન્સેપ્ટ યાદ રાખવાનો. કોન્સેપ્ટ યાદ, આપણે ગણિતની અંદર ક્યાંય વ્યાખ્યાઓ પૂછાતી નથી, આ એક ખાસ ધ્યાન રાખો. પણ એ વ્યાખ્યા, એ કોઈ પણ શબ્દ છે એ શબ્દ શું કહેવા માંગે છે એ બરોબર યાદ હોવું જોઈએ. આપણે જોઈએ, આપણે જે ડબલી માટે ખાસ અગત્યનું સૂત્ર છે કે આપણે નંબર ઓફ એ, નંબર ઓફ એ યોગ બી, આનો મતલબ શું થાય? એ અને બી માંથી ઓછામાં ઓછા એક ગણના સભ્યો, ખ્યાલ આવે? ઓછામાં ઓછો એક, પણ આનો મતલબ શું થાય? એ અને બી માંથી ઓછામાં ઓછા એક ગણ ના સભ્યોની સંખ્યા. પણ આ બધા તમારે યાદ રાખવાનું મિત્રો. ત્રણ ગણ હોય, એ યોગ બી યોગ સી, તો એ બી સી માંથી ઓછામાં ઓછા એક ગણના સભ્યોની સંખ્યા. પણ આવું કે નંબર ઓફ એ છેદ બી, અને મતલબ શું થાય? એ અને બી બંનેમાં હોય તેવા સભ્યોની સંખ્યા. પણ એ અને બી બંનેમાં હોય એટલે બંનેમાં કોમન સભ્યો, બંનેમાં બંનેમાં એટલે કે સામાન્ય સભ્યો. કેવા સભ્યો? પણ અને આનું સૂત્ર લખાયું તો આપણે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ બરોબર તમને યાદ હશે અને હોવું જ જોઈએ. આ જો યાદ ન હોય તો સમજી લેવાનું આપણને ભણવામાં રસ નથી, તો જ યાદ ન હોય. બાકી આ સૂત્ર તો યાદ હોય છે અને હોવું જ જોઈએ. બધા આ સૂત્ર તો યાદ હોવું જ જોઈએ. મારે તમને અહીંયા એવું શીખવાડવું છે કે એ યોગ બી માં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય અને વધુ વધુ કેટલા સભ્યો હોય. આ સૂત્ર જોઈએ છે મારે. એ છે બી, એના સભ્યો આપ્યા હોય, બીના સભ્યો આપ્યા હોય, સાર્વત્રિક ગણના સભ્યો આપ્યા હોય, ત્યારે મારે એ જોઈએ છે કે એ યોગ બી માં ઓછામાં ઓછા કેટલા હોઈ શકે અને વધુ વધુ કેટલા હોઈ શકે. એ છેદ બી માં ઓછામાં ઓછા કેટલા હોઈ શકે, વધુ વધુ કેટલા હોઈ શકે. તો શરૂઆત કરું નંબર ઓફ એ છેદ બી. આ બાજુ હશે ઓછામાં ઓછા, એટલે કે મિનિમમ સભ્યોની સંખ્યા. આ બાજુ તો વધુમાં વધુ લખો નંબર એ છેદ બી. બરાબર, આ વધુમાં વધુ છે એટલે લેસ ધેન. અહીંયા પણ શું આવે? લેસ ધેન. જે કેવા જઈ રહ્યો છું બરાબર મિત્રો યાદ રાખજો કે એ છેદ બી માં વધુ વધુ કેટલા સભ્યો હોય. બરાબર, તો આપણને ખબર બંનેમાં કોમન હોય એટલા સભ્યો, કેટલા સભ્યો હોય? કોમન. હવે કોમન કેટલા છે આપણે ખબર, તેનો મતલબ એ અને બી. બરાબર, માની લો કે એક વ્યક્તિ પાસે પાંચ વસ્તુ છે. ઉદાહરણ આપો, માની લો કે નંબર ઓફ એ
इज इक्वल टू 5 छे ने नंबर ऑफ बी इक्वल टू 3 छे तुमने ए छेद बी આપ્યા નથી તો બે માં સામાન્ય સભ્ય વધુ વધુ કેટલા હોય છે 3 જ હોય શકે ને 3 થી કેમ કે આમાં જે ઓછા કેટલા હોય શકે ને કે ચાર સભ્યો બે માં કોમન હોય શકે ને કારણ કે આમાં ચાર સભ્યોની ગુંચાઈ છે થતી એનો મતલબ આ બંને માંથી જે ઓછું હોય તે ઓછું હોય એ માં અને બી માં કોમન સભ્યો કેટલા હોય માનો કે તમારે બે વ્યક્તિ ધંધો કરવો છે એક પાસે 5 લાખ રૂપિયા છે એક પાસે 2 લાખ રૂપિયા છે બંને સરખી સરખી રકમ રોકવી છે તો કેટલા કેટલા રૂપિયા રોકી શકો બંને માં સરખા સરખા 2 લાખ જ આવે તો બે માંથી ઓછા હોય તે તો અહીંયા શું આવશે મિનિમમ શું આવશે વધુ વધુ બાજુ મિનિમમ આવશે નંબર ઓફ એ ને નંબર ઓફ બી આ બે માંથી જે ઓછું હશે તે ખ્યાલ આવ કે નહીં એ છેદ બી માં વધુ વધુ કેટલા સભ્યો હોય તો એમાં 5 સભ્યો છે બી માં 3 સભ્યો છે બી માં કોમન કાઢવા હોય તો 3 હોય શકે કા 2 હોય શકે કા 1 હોય શકે કા ન પણ હોય પણ 3 થી વધારે કોમન સભ્ય તો હોય નહીં વધુ વધુ 3 એનો મતલબ 3 અથવા 3 કરતા ઓછા બે ને એ છેદ બી માં વધુ વધુ કેટલા સભ્યો હોય તો એ ના સભ્યો અને બી ના સભ્યો માં જે ઓછું હોય તે ને ઓછા ઓછા કેટલા સભ્યો હોય તો ઓછા ઓછા તો 0 પણ હોય શકે ને કેટલા હોય શકે 0 અથવા તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ યુ આ બંને માંથી જે વધારે હોય તે ખરા આ તમારે યાદ રાખવાનું ખાસ કરીને આ તમારે શું કરવાનું યાદ રાખવાનું છે કે એ છેદ બી માં ઓછા ઓછા કેટલા સભ્યો હોય કાં તો 0 હોય અથવા તો એ વત્તા બી માંથી યુ બાદ કરો એ બંને માં જે મેક્સિમમ એટલે જે વધારે હોય છે એટલે તેના ઓછા ઓછા બાજુ મેક્સિમમ આવશે વધુ વધુ બાજુ મિનિમમ આવશે બરાબર આ યાદ રાખવાનું યોગમાં કેટલા સભ્યો હોય તો યોગમાં કેટલા સભ્યો તો બે ગણને ભેગા કરીએ તો ઓછા ઓછા માનો કે હમણાં વાત કરી નંબર ઓફ એ બરાબર 5 નંબર ઓફ બી બરાબર 3 એ ના અને બી ના સભ્યોને ભેગા કરીએ તો બધા એ ના લખવાના પછી બી ના તેનો મતલબ તો 5 તો આવશે તો 5 આવે છ આવે કા 7 આવે કા 8 આવે આ બે માંથી જે વધુ હોય તે એ શું હોય મેક્સિમમ નંબર ઓફ એ અને નંબર ઓફ બી આ બે માંથી જે વધારે હોય તે બરાબર મેક્સિમમ ને આ બાજુ આવશે કે ભાઈ કાતો તો નંબર ઓફ યુ યુક્તિ તો વધે ને કે મિનિમમ યુક્તિ તો વધવા નથી કાતક તો નંબર ઓફ યુ આવે અથવા તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી આને તમારે બરાબર યાદ રાખવાનું છે મિત્રો બરાબર આ સૂત્રને બરાબર યાદ રાખવાનું છે જે ડબલીમાં ઘણી વાર આના પરનો દાખલા પૂછાયેલા છે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ખ્યાલ આવ્યો કે નહીં ખ્યાલ આવે કે નહીં હમણાં દાખલા લઉં હા સર ખ્યાલ આવશે બરોબર દાખલા પણ લખજો બોલીને લખજો કે ભાઈ એ છેદ બી માં કેટલા સભ્યો વધુમાં વધુ કેટલા સભ્યો વધુ 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 બાજુ મિનિમમ આવશે બરોબર વધુ વધુ કેટલા સભ્યો હોય એ અને બી માંથી જેટલા ઓછા હોય એ અને ઓછા ઓછા કેટલા સભ્યો હોય તો 0 અને એ પ્લસ બી માઇનસ યુ આ બંને માંથી જે મોટો હોય તે બરોબર આને થોડું ફેરવી નાખો એટલે તમને ખ્યાલ આવે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી અથવા તો નંબર ઓફ યુ આની સાથે મેચ થઈ જાય એટલે બરાબર યોગમાં કેટલા હોય તો ઓછા ઓછા એ અને બી માંથી જેની પાસે વધારે હોય એટલા તો હોય બે ગણને ભેગા કરો તો ઓછા ઓછા એક માં માનો કે એક એક પાસે કંઈક 8 વસ્તુ છે બીજી પાસે બીજા પાસે 4 વસ્તુ છે એવું બની શકે
કે ચાર વસ્તુમાંથી એક કોમન હોય, બે કોમન હોય, ત્રણ કોમન હોય, ચાર કોમન હોય, ચારે ચાર કોમન હોય, તો એક પણ કોમન ના હોય તો બેને ભેગા કરો તો પેલા પર આઠ વસ્તુ, આઠ તો ઊંચા ઊંચી આવવાની છે, આઠ કરતા વધારે પર આવે. લખી લો ઉદાહરણ પરથી વધારે વ્યવસ્થિત સમજીએ. બરાબર માનસી બેન, ખ્યાલ આવે બેટા? હા સર. ઉદાહરણ એક, ક્વેશ્ચન તમને એમ કે એક સર્વે પ્રમાણે સફરજન અને 50% લોકોને નારંગી આવે છે, ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય તે લખાય મેક્સિમમ.
તો જીરો હોય, કેટલા હોય? જીરો હોય, અથવા તો કેટલા હોય? તો કે નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ યુ હોય કે નહીં? આપેલા ચલો કોઈએ મેક્સિમમ જીરો, નંબર ઓફ એ કેટલા છે? નંબર ઓફ એ કેટલા છે? 50. અરે નંબર ઓફ એ કેટલા? 65. વત્તા નંબર ઓફ બી કેટલા છે? તો કે 50. યુ કેટલા છે? તો કે 100. આ કોણ છે? તો કે એક્સ. એ કેટલા આવશે? મિનિમમ. મિનિમમ નંબર ઓફ એ કેટલા છે? તો કે 65. નંબર ઓફ બી કેટલા છે? 50. આ ટોટલ કેટલો થયો? 65 ને 50, 115 માંથી 100 જાય તો 15, બરાબર? તો 0 અને 15 એમાં મેક્સિમમ, 0 અને 15 માં મોટું કોણ છે લખવાનું? 0 અને 15 માં મોટું કોણ છે એ લખવાનું. કોણ છે મોટું? 0 અને 15 માં મોટું કોણ કે 15 કહેવાય ને? એ કેટલા આવશે? 15 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 65 અને 50 માં મિનિમમ, મિનિમમ એટલે 65 અને 50 માં જે નાનો હોય તે કોણ છે? 50. તો આ x ની ન્યૂનતમ કિંમત થઈ, આ x ની કઈ થઈ? મહત્તમ. આ કઈ થઈ? ન્યૂનતમ કિંમત. આ કઈ થઈ? મહત્તમ. હા ખ્યાલ આવે ને? યોગગણ માટે વાત કરીએ. જો યોગગણ માં શું લખાવે છે યાદ છે? તો કે અહીંયા શું આવે? મેક્સિમમ કોણ આવે? નંબર ઓફ એ અથવા તો નંબર ઓફ બી, બે માંથી જે મોટું હોય તે. લેસ ધેન ઇક્વલ ટુ યો નંબર ઓફ એ યો બી. લેસ ધેન ઇક્વલ અહીંયા શું આવશે? મિનિમમ. અહીંયા કોણ આવશે? મિનિમમ. કોણ મિનિમમ? તો કે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી અને નંબર ઓફ યુ, આ બે માંથી જે નાનો હોય તે. ચાલો અહીંયા લખો મેક્સિમમ નંબર ઓફ એ કેટલા છે? નંબર ઓફ એ કેટલા છે? 65. નંબર ઓફ બી કેટલા છે? 50. ને 50 અને 65 માં કોણ એવો મેક્સિમમ? તો કોણ આવશે? 50 અને 65 માં મોટું કોણ છે? 65. લેસ ધેન યો એટલે કોણ છે? y. અહીંયા શું થાય? એ વત્તા બી 65 અને 50 115. આ યુ એટલે કેટલા થાય? 100. બે માંથી કોણ લેવાનું નામ? તો 115 અને 100 એટલે નામ ખબર પડે ને? 115 તો આવે જ ને, ટકાવાળી 100 થી વધે કરી યુ ની વાત તો જાય નહીં. તો કોણ આવશે અહીંયા? 100. એટલે વાય ની મહત્તમ કિંમત કેટલી થઈ? 65. સોરી ન્યૂનતમ કિંમત. મહત્તમ કિંમત કેટલી થઈ? 100. લખી લો. સમજ પડી? ખ્યાલ આવો કે નહીં? હા આવો. બે ત્રણ દાખલા હોમવર્કમાં લખી મૂકે, પણ તમારે મોકલવાના છે. અને પરીક્ષા 27 તારીખે છે, ખબર છે ને? પરીક્ષા કઈ તારીખે છે? 27 તારીખે. એની પેટર્ન આ બાજુ આ મુજબ ને, પરીક્ષાની પેટર્ન ચેપ્ટર હશે પહેલું ને બીજું. ચેપ્ટર કયું હશે? પહેલું અને બીજું. એમાં 10 એમસીક્યુ હશે. કેટલા હશે? પછી હશે બે પ્રશ્નો હશે 4 માર્કના. બે પ્રશ્નો કેટલા માર્કના? 4 માર્ક. ત્રણ પ્રશ્ન હશે કે 10 એમસીક્યુ હશે,
एक मात्रा अच्छी चार प्रश्नों हसे बे मात्रा अने त्रण प्रश्नों हसे चार टोटल का दस एका दस चार दू आठ चार त्रण बार वीस थी गया के दस एमसीक्यू चार प्रश्न ये मार्क्स ने पांच प्रश्न त्रण प्रश्न ये मार्क्स आ मुझे दस ने आठ अठार अठार ने अकरा चार त्रण बत्तीस आ मुझे मतलब लखी लेजो હવે એક બીજો ક્વેશ્ચન લઈએ આપણે આર ઇન્વર્સ ના દાખલા કરાવ્યા નથી બરાબર ચોપડીમાં નથી પણ જરા જાણકારી માટે કરાઈ દઉં તમને એમ કે a ઇક્વલ ટુ ક્યાં સુધી 10 સુધી બરાબર પરનો સંબંધ આ x y सरत से x is equal to 2y तो प्रश्न की तो से r इन्वर्स हो इन्वर्स अटले सो तो जोड़ a भी हुए तो b है ठीक है r बाद जे जोड़ और उल्टा हुआ मान लो कि तुमने r बराबर अब बोलिए एक त्रण बे चार तो r इन्वर्स सो दे इन्वर्स ने तो उल्टा हुआ ना एक तरह से तुला तरह एक दिया सुधे या बेचार तरह दे चार आर इनवर्स का ये इजी चले जी बद्दू इजी जी हुए तो पहला अपन आर सुधे दे सो सुधे दे आर तो आर पना पना संबंध से ए पनो है ना मतलब एक्स पर ए माते हो जी है अने वाई पर क्या थी हो जी ए माते जो हो जी एक्स अने वाई बनने ए माते होगा जी જો સહગુણક કોની સાથે છે બે સાથે છે તો હું તો શું કરી y ની કિંમત મૂકે મતલબ કે y બરાબર 1 મૂકું તો x બરાબર આ થાય આ મૌખિક હવે લખવાની જરૂર છે નહીં અહીં તમને લખું છું છતાં x અને y બરાબર મતલબ કે y બરાબર 1 મૂકો તો x કેટલા થાય 2 y બરાબર 2 મૂકો તો x કેટલા થાય 4 y बराबर 3 मुको तो x का थाय 6 y बराबर 4 मुको तो x का थाय 8 y बराबर 5 मुको का थाय 10 y बराबर 6 रही सके हां 6 तो रही सके तो कितना होसे 12 तो 12 ये में आवता नथी ना रही सके 12 में कई कई जोड़ावे 1 और 2 6 3 પલટાવી નાખો શું લખાય વાય એક્સ અહીંયા નહીં પલટાવો ધ્યાન રાખો એક જ જગ્યા પલટાવો કા અહીંયા ઓલ્ટરનેટ કરો કા અહીંયા ઓલ્ટરનેટ કરો કેટલા આવશે તો કે એક્સ ઇક્વલ ટુ 2y અથવા તો એવું આવે આર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય આને નથી પલટા તો આને પલટાવી નાખો શું થાય તો કે વાય ઇક્વલ ટુ આ રીતે આપણને આર ઇનવર્સ મળે લખી લો સમજ પડે છે બેટા હા સર બરાબર ખ્યાલ આવે છે ને પરીક્ષામાં માર્ક આવવા જોયો
अभी देख लो एफ एक्स इक्वल टू एक्स वर्ग माइनस थ्री। तो प्रश्न पूछो सर एफ ऑफ सर तण वाले आ तण वाले अथवा तो आउ पर पूछ सके अने आम पण आपी सके एफ क्यू ऑफ टू आउ पण आपी सके। હવે ચોપડી માં નથી ચિંતા નહીં કરે જે ડબલી માટે છે 12 માં માટે છે કેવી રીતે શોધી તો પહેલો તો મને ખ્યાલ આ પેલા અંદર નો શોધી લો f2 કેટલા થાય છે આ f2 શોધ f2 કેટલા થાય ચલો બોલો તો f2 કેટલા આવશે ફટાફટ ચેટ બોક્સ પર લખો f2 પેલા f2 શોધો ચાલો શું કામ ગભરાવ f2 શોધો ચાલો કેટલા આવશે 1 કેટલા આવશે 1 એટલે કે 4 નો एक क्लियर। अबे आना जो देखो एक एफ पछो देख गया तो अबे हम शू करू एफ1 सो दो कितना सो दो एफ1 तो एफ1 कितना दे बोला तो कितना था 1 नो वर्ग 1 माइनस 3 कितना था माइनस का था तो यहां शू मुकी दो माइनस पे कितना दिया एफ ऑफ माइनस f ऑफ माइनस टू करा दे माइनस टू लो माइनस टू लो स्क्वायर फोर फोर माइनस थ्री बीजी ख्याल आयो के नहीं आम नवा आसो तो चलो f ऑफ f ऑफ f ऑफ f ऑफ जीरो चलो एक पची है f0 f0 કેટલા થાય f0 એટલે દા શોધો ને અંદર શોધો f0 કેટલા થાય તો 0 મૂકો તો માઈનસ હવે શોધો f માઈનસ થશો એટલે એ માઈનસ થતો થાય કે નહીં તો f ઓફ માઈનસ 3 શોધો કેટલા થાય માઈનસ 3 નો વર્ગ 9 9 માંથી 3 જાય તો 6 તો અહીં સુધી શું થઈ ગયું 6 तो अबे F6 लो देखा तो F6 क्या था नहीं है जी आते हैं अपन F6 क्या था तो 6 नो वर्ग 36 माइनस 3 कितना दिया 33 अबे F 33 सो तो 33 नो वर्ग 3 नो वर्ग 9 और 10 9 दो 18 1 10 निर्यास है 33 नो वर्ग चेक करें जो हाँ बस माइनस कितना आ गया 1086 आंसर सो आयो f ऑफ f ऑफ f कितना से 0 ना कितना से 1 2 3 4 तो 4 तो 2 3 ने 4 आने कीमत कितनी આવી आने कीमत तो के माइनस कर अब બધું તેમ હોય જો f ઓફ f अब બધું આની કિંમત કેટલી આવી માઇનસ કેટલા બ્રેકેટ 1 2 અને 3 આની કિંમત કેટલી આવી એમ f માઇનસ 3 6 કેટલા થાય f ઓફ f અકરા દે 6 f 6 ની કિંમત કેટલી આવી 33 f 33 કેટલા આવ્યા થઈ ગયું સમજ પડી કે નહીં હા સર આ જે ડબલ ઈને લગતા દાખલા તો ધ્યાન રાખજો તો ધીરે ધીરે આપણે જેડબલ માં જઈશું એકદમ આપણે હાર્ડ લેવલ પર નહીં જતા રહીએ બરાબર આપણે સમજી વિચારીને જઈશું જેવી રીતે તમારી માનસિક સ્થિતિ સુધરતી જશે જેમ જેમ તમારો આઈક્યુ વધતો જશે માનસિક સ્થિતિ એટલે ભણવા પ્રત્યે બીજી માનસિક સ્થિતિ સારી છે બધાની ખરાબ નથી કોઈની
આપણા ભણવા પ્રત્યેની માનસિકતા સુધરતી જશે તેમ તેમ આપણે લેવલ વધારતા જઈશું, તો સાદા લેવલ પર જઈશું એકદમ. શું કે શેરીની અંદર ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે આપણે જે ડબલ તમને એવો પ્રશ્ન પૂછે G of
કેટલા આપણે કે 1 2 અને 3 તો પ્લસ શું થતો g 0 શું શું થતો g 0 મૌખિક શું તો g 0 કેટલા થવા માઈનસ 1 હશે ને પછી અહીંયા માઈનસ હતો f માઈનસ 1 શું તો તો એ પણ કેટલા હશે માઈનસ 1 g માઈનસ 1 શું તો આન્સર આપો એટલે ફટાફટ બોલો આન્સર ફટાફટ આપો પછી કરાઈ દઉં -5 કેટલા -5 ગુડ રેવાસ ખૂબ સરસ ખૂબ સરસ